अरे आया तो हमारा शांति आ झोपड़ा अब वहाँ आते पजे हो क्या भी मजा पाए झोपड़ा मजा है सिटी। अरे आ झोपड़ा तो हमने बाबू मजा आवे भाई मजा आवे सिटी बंगला ऊंचा ऊंचा। अरे ई कम ने हमने कहीं मजा ना आवे सिटी में तो मजा ना आवे आ घड़क वार वहां गियो तो मजा ना आवे आया आवे तो शांति थई। जय द्वारकाधीश आवजो चा पानी पीजो तो अपने अमरा घरे जाइए हाँ ठीक रेडी रेडी भाई मजा आ गई ना मजा आ रहा मजा आ વાત ગુજરાતીમાં આજે વાત એવા વડીલ સાથે કરવી છે કે જેઓ શહેરની ભાગદોડ ભરી જિંદગી વચ્ચે નહીં પરંતુ કુદરતના સાનિધ્યમાં રહીને અઢારે પોર આનંદમાં રહે છે, તો આવો એમની સાથે જ સીધી વાત કરીએ. શું નામ છે દાદા તમારું? મારું નામ છે કરમસિંહ. હા, શું કામ કરો છો? ભેખોનો. હા, કેટલા વર્ષથી કરો? મારો વર્ષ છે 65 વર્ષ. પાંસઠ વર્ષથી ભેખોનો ધંધો કરી છે ભાઈ. અહીંયા જ રહ્યો? હા, અહીંયા દ્વારકામાં દેવભૂમિ દ્વારકા ધ્યાન સાહેબ ભાઈ નેહડામાં. નેહડામાં. હા, 65 વર્ષની ઉંમર ભેગો સારો છો. હા, આ મારો મોટો ભાઈ. મોટો ભાઈ દેવભૂમિ દ્વારકા. પહેલાથી અહીંયા જ રહી. પહેલાં રહેતા અહીંયા રાંગાસર નાગેસર, હવે અહીંયા રહી. પહેલાં રાંગાસરના હતા, નાગેસરના. મજા આવે? અરે અહીંયા તો અમારા શાંતિ આ ઝૂંપડા આવો આથી પછી હું કેવી મજા ભાઈ. અમારે આવડમાંની દયા છે, કાપડિયાવાળીના પૂંજારી છે માતાજી આવડમાન. અરે આ ઝૂંપડા તો હમને બહુ મજા આવે ભાઈ મજા આવે. અરે ઈ કમને અમને કઈ મજા ના આવે સિટી માં તો મજા ના આવે. આ ઘડક વાર હું ગયો તો મજા ના આવી અહીંયા આવ્યો તો શાંતિ થઈ. કેમ અહીંયા મજા આવે? હા, અમારે શાંતિ આગળ થી આ ઝૂંપડા આવે તો અહીંયા આવી આવ્યા ને કે બહાર તળાવ હોય નદી હોય તો બહુ મજા આવે. મજા આવે ભાઈ મજા આવે. ક્યાં ગયા હતા અત્યારે? અટાણે ગામમાં હું ગયો તો ઘડક અટાણો કરવા. પાછો વળી આવ્યો અહીંયા. અહીંયા મજા આવે, અહીંયા મજા આવે. આ દેવભૂમિ પીવામાં શાક રોટલો દહીં દૂધ અમારા ભગવાનની આવડમાંની દયા છે. બહુ મજા છે ભાઈ સિટીમાં. અરે સિટીમાં તો ભેલપુરી હોય તો શું ખાવું બાપુ? અહીંયા તો ભેલપુરી હોય ને ગાંઠિયા હોય ને એવા અમને ભાવે નહીં. મારી જિંદગીમાં મેં હજી ગાંઠિયા ખાધા નથી, કોઈ લોજનો ખાધો નથી. એ હમણાંથી ભાઈ ઘણો દર્દ થાય, આટલા દવાનો છે. હું ઘરે શાક રોટલો એવો બધો જોઈએ, આપણે કોઈ દી ક્યાંય ખાધો નથી. અરે એમાંથી કોરોના થાય, ઓલો થાય, ઓલો થાય, આમાં કાંઈ થાય નહીં. દૂધ છે, શાક છે, રોટલો છે, કઢી છે, દૂધ. મને હવે તો મારી ઉંમર છે ને કે 2-3 લીટર પી જતો, અટાણે 2 લીટર પી જાઉં છું. પણ હવે અટાણે થોડોક દૂધણા બહુ છે બધું ભાઈ, એવો છે ને કે 2 લીટર પી છે. મેં 2 હગા ભાઈઓ છે, અમારો મોટો ભાઈ છે, એને 80 માલ છે. હવે છોકરા જુદા થઈ ગયા ને કે હો જઈ વતું. આમ ગીરમાં રહેતા, સાસણ બાજુ, તાલાળા બાજુ અહીંયા રહેતા. પહેલાં અહીંયા રહેતા, 2 ભાઈ અહીંયા રહેતા, એકોતરમાં. પહેલાં સારું લાગતું હતું? પહેલાંય સારું હતું. અટાણે જીવવા જેવો જમાનો છે. થાળીમાં અન્ન સમતો ને કે એક લાડુ હતો પેલો અને ખીરા હતા. હવે અટાણે થાળીમાં અન્ન સમાયતો નથી. અને બહુ માંડવા બાંડવા અટાણે જોશો, લગન ને બદગન ને બહુ ભારી છે. અરે પેલો બહુ મજા હતી, પેલો બહુ મજા હતી. હવે બધું હવ હવ ને હવ ઘરે. દાયરા હતા, હવે દાયરા ક્યાં? દાયરા છે. અરે દાયરા થતા બહુ મજા હતી. મારી 65 વર્ષની ઉંમર છે, મેં બહુ જોયેલો છે. અરે દાયરામાં ફૂલ જતા, નેહડામાં બેસતા, ચા પાણી પીતા, નાસ્તા પાણી કરતા. હવે ક્યાં? હવે નથી. હે, અત્યારે હવે 2% રહ્યો. 2% વાણ કરતા પેલા. હા, ભેખોમાં રહેતા, જંગલમાં રહેતા. હવે તો અહીંયા સિટીમાં આવી ગયા, દ્વારકામાં. દ્વારકામાં અત્યારે મોબાઈલ કેવો? મોબાઈલ મોબાઈલ બધા મોબાઈલ દિયકો આમ અને એક આ 2 વધારે દિયકો. હવે મહેમાન આવે તો યા હું આમાં છોકરા, અમને તો મોબાઈલ પાટો છે ભાઈ. તમે વાપરો મોબાઈલ? નહીં નહીં નહીં, અમે મોબાઈલ નહીં. હવે આટલી ઉંમરે હું છોકરા પાસે હમણાં 12,000 મોબાઈલ લીધો છોકરે. સારો મોબાઈલ 12,000 રૂપિયા લીધો. અમે તો મોબાઈલ વાપરી સારું છે, ઠાવકું. અટાણે મજા છે, જીવવા જેવી જમાનો છે. પહેલાં તો મોબાઈલ સારો છે ને હાંસતો છે, હારીઓ વાતો કરે, હાંસતીઓ કરે, કોઈના હક પણ થવા થાય, અમુક ખટપટી એવા તો ખાવાય દે નહીં, એવું છે. કોઈને લગ્ન થવા ન દે આવું છે.
ઘણી ગણતરીમાં છે. હાલો તો આવી ગયો ભાઈ, કેવો મૂર્તિઓ છે ને આવો છે, અને મુખદા લઈને આવો એ કરે, અને હારોય છે. હારો માણો તો ભાઈ ફેરાડો, આમ છોકરો હારો છે, તમે લગ્ન કરી દેજો, આમ છે તેમ છે, એ બધો હારો છે. પણ આવા મોબાઈલ અમુક ખટપટી આવે છે, કરવા દે નહીં. આવો છે ભાઈ મોબાઈલ, હારો છે ને હારતો છે. લગ્નમાં એમાં કેવું લાગે તમને? અરે નામી નામી અમુક પેલા કેવા લગ્ન થતા? પેલા તો બહુ માણસને મજા આવતી, આઠ આઠ નવ નવ દી ગીતાર ગાવે તા. હવે પાંચ છ દી માં લગન પૂરો બધું જય દ્વારકા દીશ. હા પેલા શું મજા આવતી? પેલા તો ગીતાર ગાવે તા, ઢોલ વાગતા, માણસનો ભાવ હતો. હવે ભાવ નથી ભાઈ, થાળીમાં અન સમય તો નથી પણ ભાવ નથી, ખાવાની ભાવ નથી. હવે તો બધું જુવાની કેવા લાગે? ઠીક છે, જીવવા જવું છે. બાકી હવે કેને કહેવાય, કોઈને ખગા દીકરાને કહેવાય તો નથી, ઘરવાળીને કહેવાય તો નથી. હવે જમાનો તો જો, આગળ તો મારતા આગળ તો મારતા, હવે મરાય તો નથી. લગ્નની વાત કરી ત્યારે જાનું હેમા જતી કેવી? ગાડામાં, ગાડામાં જાનું જતી, હાંઢિયામાં, રેબરી ને ભોપા ને હાંઢિયામાં જતી. અમારી આ વાઘેર લોકો આયર દરબાર બધા ગાડા દરબાર ને વેરણા જતા, વેલ જતી, વેલ જતી, બહુ હતો. અને બધા ગાડામાં જાનું જતી, અઢાર હોય વીસ ગાડા હોય, અમુક નબળા માણસ તો પાંચ જાય. હવે તો ખટારા ને ફોર વ્હીલર ને એવો બધો થઈ ગયો, બસો ને એવો થઈ ગયો. નહીં નહીં કકોત્રી નથી, મહારાજ જાય તો કોઈ બ્રાહ્મણ જાય. હવે ફોન થઈ ગયા ને કે ભાઈ તો મહારાજ ફરતો ઘરોઘર, મહારાજ ફરતો. હા કકોત્રી બકોત્રી કઈ નહોતો બાપુ, કઈ નહોતો, પૈસો નહોતો. આ નાગેસર કાળો કાગડો જતો નહીં, તેથી હું ભળો નાતા ઓલા પાણીમાં નાવા આવી ગયો હતો. પૈસો અહીંયા એક ધજા ચડતી નહીં દ્વારકામાં, હવે ટાણે પાંચ ધજો ચડે અહીં દ્વારકામાં, દરિયામાં વિયો ગયો હતો ભગવાન. બધો પૈસો થઈ ગયો, દેખ તમને સા પૈસો થઈ ગયો. પૈસો બધો કરવે છે, પૈસો બધો કરવે. લોકો બદલાઈ ગયા એવું લાગે? હે માણા બદલાઈ ગયા એવું લાગે કે માણા એવા ને એવા છે પેલા જેવા? પેલા જ માણા ને મળે. અરે આપ જેટલા માણા હતા, અડીખમ માણા હતા, બોલ્યો બદલતો નહીં. હવે આમ બોલે નામ બદલે, હા ગાડીને ગાડીના પૈડા જેવા એમ બદલી જાય. પછી માણસ પેલો બધું બોલ્યો બદલે થોડું. રોગચાળો બહુ આવ્યો હતો આ પછી કોરોના ને બધા આવી ગયા, અને કોઈ ગરીબ મર્યો, કોઈ ડૉક્ટર મર્યો, કોઈ સરપંચ મર્યો, કોઈ જેનો તેનો ખાઈ જતા એવા મર્યા. આ કોરોનામાં કોઈ સારો માણસ બધું ઓવો જ પૈસા મળો જ માણ્યો. કોઈ ગરીબ મર્યો, કોઈ ગરીબ મર્યો. મને પચાસ દસ ટકા કોરોના થઈ ગયો હતો, હાર્યો જાર્યો. આપણે કોઈનો ખોટો કર્યો નથી, ભગવાનને લીધો હાસો કર્યો છે અને હાસો ખાધો. ગીરમાં તાલાળા રહ્યા હતા, હા સિંહ, હા જોઈ જોઈ, હા નજીક આવી. આમ બે ભાઈ હતા, તેથી ચાલીસ ડોબો આંકલવાડી બામણવાડાથી આમ ગયા સાસણ ગીરમાં, જામવાળા, પછી રામપુરી, ભંઠા, સાસઈ, કાઢી, હા બધો જોઈ લો, ઘેર આખી જોઈ લો. હા બે ભાઈ અમે હતા ને દીપડો આવી ગયો રાતનો, એક ગાબડોને મારી નાખ્યો. હું તો હોઈ ગયો તો ભાઈ ના માં કાક લ્યો આમ. પછી અમે અહીંયા બાર વર્ષ ઘેર માર્યા હતા, એકોતરમાં પંચાણુંમાં હતા ને બાવનમાં, એમાં હતા ઘેરમાં હતા બે ભાઈઓ. અમે હતા ઘેરમાં હતા, એ બધા જોઈ ગીરના જેટલા જેટલા ને, હે ના 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 સીની થોડી બીક લાગે. અમારી ભેગો એવી ફાટા લઈ ગયું, હા ભેગો ચગડી મૂકી. હા સી છે ને એ ભગવાનનું રૂપ છે, હનુમાનનું રૂપ છે, એ માણસને ન મારે નહીં. આપણે આપ જેટલા લાગી એટલે કે આપણો તો શું કહું, ભે ને જાનવર ને ભાઈડો માણસ મારે નહીં, હા થોડો હાવ જ મારે. પછી તમે ત્યારે જુવાની હતી, આ સાયકલ ને મોટરસાયકલ સાયકલ હાંકતા, સાયકલ માં બે ભાઈ હાંકતા, બે ભાઈ હાંકતા. આકોલવાડી ને પણ ઓલો તુલસી સામથી મારો ભાઈ ઉના દૂધ દવાતો સાયકલથી, ઉના 30 કિલોમીટર ઉના થાય તુલસી સામથી સાયકલથી જતો. હા એને વર્ષ ત્યાં પાંત્રી, મારે પાંત્રીસ સાડી વર્ષ ત્યાં. અત્યારે વાહન બહુ વધી ગયા, વાહન વધી ગયા વાહન, ને કે તુલસી સામથી મારો ભાઈ સાયકલથી ઉના જતો, ઉના ઢોકળવા જતા ઘણા વર્ષ ત્યાં, ઘણા વર્ષ ત્યાં. ડિલિવરી હું ઘરે થઈ જતી, હવે ડિલિવરી થાય ડોક્ટરે થાય, આ બધું ખાણું ખાવાથી બધું થાય.
દવા દવા ને દવા માણે કે તમારી પરજા ખાતર અટાણે ખાતર જ છે ને, કોઈ બોલવાની ભાન છે, કોઈ ચાલવાની ભાન છે, ને કે ગામની દીકરી એ આપણી બહેન. હવે તો બધું પૂરું છે, હવે કહેવાય નહીં આટલી ઉંમર છે, ભૂંડા લાગી બધું. કે ગામની દીકરી હોતી આપણી બહેન, હવે ગામનો તો ક્યાં રહ્યો, ઘરમાં એ બધું પૂરું થઈ જાય છે. લોક બદલો બદલી ગયો ભાઈ, અહીં કોઈને કહેવાય નહીં, કોઈને કહેવાય. ગમે તમને આ બદલાવ. અરે આ તો હું હવે પછી જરા જીવવા જ હું છે બધું, કે આ જમનો થોડો છે, કોઈની ઇજ્જત નથી, આબરૂ નથી બધું. પેલો તો બહુ ભારી હતો, ગામની દીકરી બહેન, હવે ગામનું ક્યાં રહ્યો. હવે દેશ કારણે માણસ મરી જતો. હા, ભગતસિંહ પછી ઘણા ઘણા આવા રાજા છે, ભાઈબંધો. અરે ભાઈબંધો, મારા નાનાનો ભાઈબંધ પાલનથી ઘુમાય થતો, 6 મહિને ઘોડી ગોતી લખી. હા, એવા ભાઈબંધો હતા. હવે ભાઈબંધ આમ પૈસાના, હવે ભાઈબંધ કેવા પૈસાના, પૈસો હોય તો 5 મિનિટ આવે, પૈસો તારે ન હોય તો કોણ તું ને કોણ હું, કોણ તું ને કોણ હું, એવા ભાઈબંધો. ને કે ભાઈબંધ ભાઈબંધ આડાતા મરી જતા, હવે ભાઈબંધ કહેવાના, હવે આમ બોલો ને આમ બદલે ભાઈબંધ નથી. હવે ઠીક, જય દ્વારકાધીશ. તો આ હતા કરમસિંહ દાદા, જેમનું કહેવું છે કે એક સમયે ભાઈબંધી માટે જબાનની કિંમત હતી અને આજે પૈસા પર થઈ ગયું છે. તો સમય બદલાયો છે અને યુગ પણ બદલાયો છે. તો આવી જ કેટલીક વાતો સાથે ફરી મળીશું વાત ગુજરાતી પર.